અમદાવાદવાસીઓ માટે સૌથી મોટા સમાચાર પૂર્વના વિસ્તારોમાં પણ જનજીવન હવે સામાન્ય થશે પૂર્વના વિસ્તારોમાં પણ ઉદ્યોગો ચાલુ થશે તો સૌથી મોટા સમાચાર કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના ઝોનમાં ઉદ્યોગો ચાલુ થશે એટલે કે પૂર્વના 10 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારો ખુલશે બ્રિજેશ અમારી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે બ્રિજેશ कंटेनमेंट और नॉन कंटेनमेंट बे जोन में अमदावाद ने वहेंचवामां आव्युं हतुं परंतु अत्यारे जे समाचार प्राप्त थई रह्या छे कंटेनमेंट ઝોન છે ત્યાં પણ ઉદ્યોગો શરૂ થશે શું વિગતો દીક્ષિતા કન્ટેનમેન્ટ ઝોનમાં ઉદ્યોગો શરૂ નહીં થાય પરંતુ જે કન્ટેનમેન્ટ વોર્ડ જે 11 વોર્ડ જે ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેની બહાર ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે એટલે પૂર્વમાં જે સંપૂર્ણ પ્રતિબંધ હતો તે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે પૂર્વના વિસ્તારોમાં જે નરોડા અને વટવા જીઆઈડીસી વાળા વિસ્તારો છે ત્યાં ઔદ્યોગિક ઉત્પાદનોને મંજૂરી આપવામાં આવી છે એટલે કે ઔદ્યોગિક એકમો શરૂ થઈ શકશે અને આ જે ઉદ્યોગો સૌથી વધુ ઉદ્યોગો વટવા અને નરોડા જીઆઈડીસીમાં આવ્યા છે ત્યાં સૌથી મોટી રાહત મળી છે એટલે કે જે 11 ઝોન જે જાહેર કરવામાં આવ્યા હતા જે 11 વોર્ડ હતા જ્યાં કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારો સિવાયના તમામ વિસ્તારોની અંદર જે ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે જે છે આવન જાવન કરી શકશે એટલે કે જે લોકો બાપુનગર અથવા તો સરસપુર રહેતા હોય તેઓ પોતાના કામ ધંધા માટે વટવા અથવા તો પછી નરોડા જીઆઈડીસીમાં જઈ શકશે જે અત્યાર પૂરતી રોક હતી એ રોક હટી ગઈ છે એટલે હવે ઔદ્યોગિક ઉત્પાદનો ચાલુ થતા જે કારીગરો કામ કરી રહ્યા છે તેમને પણ રોજગાર મળી રહેશે અને તેઓ પણ પોતાના કારખાને જઈ શકશે એટલે પૂર્વ અમદાવાદ માટે આ સૌથી મોટા સમાચાર છે પૂર્વ અમદાવાદની અંદર જે વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને મંજૂરી નહોતી ત્યાં પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે ફક્ત જે પૂર્વના 10 વોર્ડ જે 10 વોર્ડની અંદર કેસો વધારે છે ત્યાં કોઈ ઔદ્યોગિક એકમોને મંજૂરી નહીં મળે સામાન્ય રીતે આ જે 10 વોર્ડ છે તેની અંદર કોઈ ઔદ્યોગિક વિસ્તાર નથી પણ તેમ છતાં લોકોની સ્પષ્ટતા માટે આપણે વાત કહી રહ્યા છીએ કે આ 10 વોર્ડની અંદર કોઈ ઔદ્યોગિક પ્રવૃત્તિને જે છે મંજૂરી નથી એ 10 વોર્ડની બહારના જે પણ વિસ્તારો છે તેની અંદર ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવી છે અને આજે મળેલી બેઠકની અંદર આ નિર્ણય લેવાયો જેની અંદર પૂર્વના વિસ્તારોમાં પણ જે હવે જે ઔદ્યોગિક એકમો છે એ ફરી ધમધમતા થઈ જશે જી બિલકુલ આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ તો પૂર્વના જે વિસ્તારો છે ત્યાં ઔદ્યોગિક એકમો શરૂ થશે અમદાવાદવાસીઓ માટે આ સૌથી મોટા સમાચાર જે કન્ટેનમેન્ટ ઝોન છે તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઉદ્યોગો હવે શરૂ થશે લોકોની માંગણીઓ હતી તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે